હેલો આપણે લાસ્ટ સેક્શનની અંદર એક નિવેદન પણ કર્યો હતો અને સાથે સાથે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના વિશે વાત કરી હતી. આજે આપણે આર્હેનિયસ ઇક્વેશન ભણશું અને આર્હેનિયસ ઇક્વેશન એના ઉપરથી બનતો આલેખ પછી પેજના તાપમાને વેગ રચના અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતો આર્હેનિયસ શોષક નિર્ણય પણ કર્યો છું. તો સ્વામી આર્હેનિયસ નામનો એક સાયન્ટિસ્ટ જેને એસિડ અને બેઝ વિશેની પણ માહિતી આપેલી હતી એ આર્હેનિયસે પ્રથમ પ્રક્રિયાઓનો અભ્યાસ કરી અને પ્રક્રિયાનો વેગ રચના અને પ્રક્રિયાના તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સમીકરણ આપ્યું. એ સમીકરણને આર્હેનિયસ સમીકરણ કહેવાય. આર્હેનિયસ સમીકરણ આવું છે, કે બરાબર કે ઇકો ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન આર ઈ. આ સમીકરણ એને આપણે આર્હેનિયસ સમીકરણ કહીએ છીએ, જ્યાં કે બરાબર વેગ ચળાંક એ એને આર્હેનિયસ અચળાંક કહેવાય. એનું જ બીજું નામ પૂર્વ ઘાતાંકીય અવયવ પણ છે, કારણ કે ઘાતાંકીય પદની પહેલા એને લખવામાં આવે છે. અને એનું જ બીજું નામ આવૃત્તિ અવયવ એવું પણ છે. ઈ એ એટલે સૂત્ર જોઈને આપણે એવું કહી શકીએ કે અહીંયા વેગ ચળાંક અને તાપમાન વચ્ચે કંઈક સંબંધ છે. એમાં થોડી વાર માટે ઇમેજિન કરીએ કે જો હવે ટેમ્પરેચર વધારે તાપમાન વધે તો વેગ ચળાંક નું મૂલ્ય પણ વધે, પણ આ વેગ ચળાંક અને તાપમાન વચ્ચેનો આ સંબંધ એને ઘાતાંકીય સંબંધ કહેવાય. હવે આ સમીકરણને આપણે જુદા સ્વરૂપમાં ફેરવીએ. e રેસ ટુ માઇનસ e અપોન rt છે એને આપણે ln લિનિયર લોગના સ્વરૂપમાં લખીએ તો આપણે સમીકરણ 1 ને બીજા સ્વરૂપમાં લખીએ તો આમ લખી શકાય, ln k linear log is equal to ln a multiplication હોય તો addition અને અહીં લખવું પડશે minus e a upon r t. ln k બરાબર ln a plus minus e a upon r t એટલે કે ln k is equal to ln a minus e a upon r. તો આવું સૂત્ર પણ બને અને આપણે સમીકરણ બે લખીએ. હવે ln ને બદલે 10 આધાર વાળા લઘુ ગુણક લખવો હોય એટલે કે log log ના સ્વરૂપમાં લખવું હોય તો આપણે 2.303 થી મલ્ટીપ્લાય કરવું પડે. એટલા માટે સમીકરણ 2 હવે 2.303 log k is equal to 2.303 log a minus e a upon r t. આવું સૂત્ર બને અને હવે 2.303 ને બરાબર ની પેલી સાઈડ લઈ જઈએ તો આપણે લખી શકીએ log k is equal to 2.303 upon 2.303 કેન્સલ થઈ જશે, અહીં આવશે log a માઇનસ આના છેદમાં 2.303 લખવાના થાય તો આપણું સૂત્ર આવું બને. હવે આને થોડા જુદા સ્વરૂપમાં લખી બતાવીએ તો log k is equal to
0 to r multiplied by 1 upon t out of this account and then our current 1 upon t and then what's the length of x here? આ સૂત્ર પણ આર્હેનિયસ નું સમીકરણ કે સો પણ લોકલ ગુણાંકનો ઉપયોગ કરીને બનાવેલું સમીકરણ છે અને બીજું આ સમીકરણ જોતા હોય તો આપણને એવું યાદ આવે કે આ સમીકરણ y is equal to mx plus c ની સાથે સરખાવી શકાય છે y is equal to mx plus c ક્યાં છે સીધી રેખાનું સમીકરણ ગ્રાફ બનાવી શકીએ આ સમીકરણને આધારે ગ્રાફ હોવો બનશે y અમ ઉપર આપણે લેવાનું થાય log k x અમ ઉપર આપણે લેવાનું થાય 1 upon t x અમ ઉપર 1 upon t અને e a upon 2.303 r કે જેની નિશાની ઋણ છે એટલે ઢાળ બતાવે છે કેમ અને ઋણ ઢાળ હોવો એટલે નીચે ઉતરતી રેખા આવે આપણે કે નવી રેખા આવે અને આ આલેખનો ઢાળ બનશે માઇનસ ઈએ અપોન 2.303 અને આ અંતરછેદ કરીનો અહીંથી અહીંયા સુધીનો માપ અંતરછેદ કહેવાશે એ અંતરછેદની વેલ્યુ સી ની વેલ્યુ લોગ કે તો આપણા આર્હેનિયસ સમીકરણ અહીંના પદોની સમજૂતી અને એ જ આર્હેનિયસ સમીકરણ ઉપરથી બનાવેલું લઘુગુણક વાળું તાપમાન તાપમાન અને વેગના વચ્ચેના સંબંધ વાળું આર્હેનિયસ સમીકરણ અને એને સીધી રેખાના સમીકરણ આ સરખાવતી બનવા ગ્રાફ લોગ કે વર્સિસ 1 / t નો ગ્રાફ સુરેખ મળે ઋણ ઢાળ વાળો મળે અને જેના ઢાળનું મૂલ્ય નેગેટિવ e / 2.303 r અને અંતરછેદ લોગ કે આર્હેનિયસ અચળાંક છે આર્હેનિયસ અચળાંકનું મૂલ્ય ગ્રાફના અંતરછેદ ઉપરથી મેળવી શકાય લોગ એ ની કિંમત ગ્રાફ ઉપરથી મળે એના પરથી એ ની કિંમત જોતી હોય તો આપણે એન્ટી લોગ લઈ લઈએ આ તો આર્હેનિયસ સમીકરણ અને હવે તરત જ આના પછીના વિડીયોમાં આપણે આર્હેનિયસ સમીકરણ બે જુદા જુદા તાપમાને બે જુદા જુદા વેગ અચળાંક એમની વચ્ચેનો સંબંધ કેવી રીતના દર્શાવે છે એ શીખશું